વડોદરામાં મધ્ય ગુજરાતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય આવેલું છે જ્યાં વડોદરા અને આસપાસના જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે અહીંયા વાઘ સિંહથી લઈને દેશી વિદેશી પશુ પક્ષીઓ આવેલા છે જેને લઈને કમાટી બાગ બાળકોથી લઈ વૃદ્ધો સુધી તમામ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે વડોદરામાં આવેલા કમાટી બાગના નવીનીકરણની કામગીરી હાલ ચાલી રહી છે આગામી સમયમાં વધુ પશુ પક્ષીઓ બાગમાં આશ્રય મેળવે તેવી શક્યતા સેવાઈ રહી છે શુક્રવારે કમાટી બાગમાં એક ચોંકાવનારી ઘટનાના સાક્ષી મુલાકાતીઓ બન્યા છે સૂત્રના જણાવ્યા અનુસાર કમાટી બાગમાં આવેલા જંગલના રાજા સિંહના પાંજરામાં રાષ્ટ્રીય પક્ષી મોર આવી ચડ્યો હતો મોર સિંહના પાંજરામાં આવેલા ઝાડ ઉપર આવી ચડ્યો હતો પરંતુ કમનસીબે મોર ઝાડ પરથી ઉડવા જતા પિંજરામાં જઈ ચડ્યો હતો અને ત્યાંથી બહાર નીકળી શકે તે પહેલાં જ સિંહે તેનો શિકાર કરી લીધો હતો અને તેને મોઢામાં ફસાવીને ચાલીને અન્ય જગ્યાએ લઈ ગયો હતો સિંહે કમાટીબાગની મુલાકાતે આવેલા મુલાકાતીઓની હાજરીમાં જ મોરને આરોગવાનું શરૂ કરી દીધું હતું જેને લઈ સ્થળ પરના હાજર લોકો પણ એક તબક્કે અચરજમાં મુકાયા હતા જો કે લોકો કંઈક વિચારે અથવા તો કંઈક કરે તે પહેલાં જ સિંહ મોરને આરોગતા નજરે પડ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરાના જૂજ વિસ્તારોમાં રાષ્ટ્રીય પક્ષી મોરની હાજરી જોવા મળી રહી છે આ રીતે મોળનો શિકાર ભવિષ્યમાં ન થાય તે માટે તંત્રએ જરૂરી પગલાં લેવા પડશે મહેન્દ્ર સોલંકી દિવ્યાંગની વડોદરા